તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પોલીસ ભરતીની રાહ જોઈને છે તમામ ઉમેદવારો હાલમાં બેઠા છે. ત્યારે મિત્રો, છે પોલીસ ભરતીને લઈને એક સારા સમાચાર મળ્યા છે. મિત્રો, પોલીસ ભરતી બાબતે છે જે સરકારી ભરતીઓની માહિતી આપતા હોય તેવા જર્નલિસ્ટ એવા દીપક રાજાણી છે, તેમના દ્વારા છે આજરોજ ટ્વીટ કરીને છે ભરતી વિશે માહિતીઓ છે આપવામાં આવી હતી. તેમના દ્વારા છે પોલીસ ભરતી ઉપરાંત છે અન્ય ભરતીઓ વિશેની પણ માહિતી છે આપી હતી. તેમના દ્વારા છે ટ્વીટ કરીને આ સંપૂર્ણ માહિતી છે આપી હતી. તો જોઈએ તેમણે છે શું શું માહિતી પોલીસ ભરતી વિશે આપી છે, ઉપરાંત છે અન્ય કઈ ભરતીઓ છે આવવાની છે તેના વિશે શું માહિતી આપી છે, તે તમામ જે માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જોઈએ શું માહિતી આપી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો દીપક રાજાણીનું ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ છે. તેમના દ્વારા છે માહિતી આપવામાં આવી છે કે કાયમી શિક્ષકની ભરતીનો મુદ્દો ટેબલ ચર્ચા ઉપર કરીને ઉકેલી શકાશે તેવી મિત્રો માહિતી મળી રહી છે. જે હાલમાં છે મિત્રો, જે શિક્ષકોને જે ભરતીને લઈને છે આંદોલન થઈ રહ્યું છે તેને બાબતને લઈને તેમણે છે આ માહિતી આપી છે. ઉપરાંત બીટ ગાર્ડ, જે ફોરેસ્ટ ગાર્ડના જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની તારીખનું એલાન ગમે ત્યારે થઈ શકે છે, એટલે કે બીટ ગાર્ડની જે ફોરેસ્ટમાં આવી હતી ભરતી, તો તેની મિત્રો પરીક્ષા હજી સુધી લેવાની નથી, તો તેની પરીક્ષાનું એલાન છે ગમે ત્યારે, એટલે કે ટૂંક સમયમાં, એટલે કે એક બે દિવસમાં અથવા તો બે ચાર દિવસમાં તમને જોઈ શકાશે. અહીં તેમણે કહ્યું છે કે ગમે ત્યારે, એટલે કે ટૂંક સમયમાં છે હવે તમને આની તારીખ જોવા મળશે. ઉપરાંત છે ગણતરીના દિવસોમાં છે પોલીસનો RR જાહેર થયા બાદ 12,000 પોલીસમેનની છે ભરતી આવશે તેવું મિત્રો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં, એટલે ગણતરીના દિવસોમાં, એટલે કે થોડાક દિવસોમાં જ તમને છે જે RR જાહેર થયા પછી જે પોલીસ વિભાગમાં છે 12,000 જેટલી જગ્યા ઉપર છે ભરતી કરવામાં આવશે તેવું તેમના દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત હવે ગમે ત્યારે છે હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લર્ક છે અને જુનિયર ક્લર્ક છે, તેની 4,000 ભરતીઓની છે જે જાહેરાત પણ ટૂંક સમયમાં છે તે જોવા મળશે તેવું મિત્રો તેમના દ્વારા છે માહિતી જે આપવામાં આવી છે. મિત્રો, તેમણે છે એક જ ટ્વીટમાં છે ઘણી બધી માહિતીઓ આપી છે, જેમાં કાયમી શિક્ષકોનો જે મુદ્દો છે તે પણ મિત્રો ઉકેલાઈ જશે તેવું જણાવ્યું છે. ઉપરાંત બીટ ગાર્ડની ભરતી, એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે તેની જે પરીક્ષા છે તેની તારીખ પણ છે જાહેર ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉપરાંત જે પોલીસ વિભાગમાં જે 12,000 પોલીસ જવાનોની ભરતી કરવાની છે તે પણ મિત્રો ગણતરીના દિવસોમાં RR જાહેર થયા બાદ છે જોવા મળશે, અને સિનિયર ક્લર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની પણ 4,000 ભરતીઓની જાહેરાત થશે તેવું મિત્રો તેમણે આ સમગ્ર ટ્વીટમાં છે આટલી બધી ભરતીઓ વિશેની માહિતી છે તે રજૂ કરી છે.